રાજકોટના જાણીતા આઈટી સલાહકાર ધીરેન લોઢિયાનું અપહરણ કરી 5 કરોડની ખંડણી માગવાના ગુનામાં પોલીસે અગાઉ તેના ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને તેની ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા ડ્રાઈવરે બાવા પઠાણ અને બિલ્ડર જયેશ કોઠારીના નામો આપ્યા હતા. તે મુજબ પોલીસે બાકીના આરોપીઓને દબોચી લેવા માટેની કવાયત હાથ ધરી હતી. દરમિયાન રવિવારે સાંજે રાજકોટ એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ એરપોર્ટ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન જયેશ કોઠારી તેની પત્ની સાથે અમદાવાદ એરપોર્ટ પર આવતા પોલીસે તેની અટક કરી હતી અને રવિવારે મોડી સાંજે રાજકોટ લઈ આવવામાં આવ્યો હતો. જયેશ કોઠારીની પૂછપરછ કરાતા તેણે એવી કબૂલાત આપી હતી કે આ અપહરણમાં તેની સાથે જંગલેશ્વરનો બાબાખાન પઠાણ, સોહિલ, નિજો, હોથી, અક્રમ, લાલો અને બોડુ નામના શખ્સો પણ હતા. આરોપી જયેશ કોઠારીએ એવી પણ કબૂલાત આપી છે કે બાબાખાન પઠાણને રાજકોટથી અપહરણ કરીને ભાવનગર મૂકી જવા માટે 1 કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી. રાજકોટ શહેરમાં 2 તારીખના રોજ ધીરેનભાઈ લોઢિયાનું પોતાના ઘરેથી ઓફિસે જતી વખતે અપહરણ થયેલું અને જે અપહરણનો ગુનો DCBમાં નોંધાયેલો હતો અને જેની તપાસ અમે ચલાવી રહેલા હતા. તપાસ દરમિયાન અમે ધીરેનભાઈ લોઢિયાના ડ્રાઈવર અસલમ ખાનની જે તે વખતે ધરપકડ કરેલી અને આ ગુનાની અંદર જયેશભાઈ કોઠારીના વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હતી અને આજરોજ અમને બાતમીથી હકીકત મળેલ અને જે બાતમીના આધારે અમદાવાદ એરપોર્ટ ખાતે જઈ અને જયેશ કોઠારીની ધરપકડ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. મુખ્ય સૂત્રધાર જયેશ કોઠારી પોલીસ ગિરફ્તમાં આવી ગયા બાદ તેના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે અપહરણના 6 જેટલા ભાગેડુ આરોપીઓને પકડવા માટે પોલીસે ઠેર ઠેર દરોડાનો દોર શરૂ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.